અબડાસામાં વાવાઝોડાના સંદર્ભે તંત્ર દ્વારા કરાયેલી કામગીરીનો પ્રાંત અધિકારીઓ ચિતાર આપ્યો હતો। પ્રાંત અધિકારીઓએ જખૌ બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે કહ્યું છે કે અબડાસા તાલુકાના 24 જેટલા ગામો ખાલી કરાવવામાં આવ્યા છે। 2400ની વસ્તી ધરાવતું જખૌ ગામ ખાલી કરી દેવાયું છે। લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે। સ્થળાંતરિત કેન્દ્રોમાં લોકોને જમવાની સવલત આપવામાં આવી રહી છે। અબડાસા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી હોર્ડિંગ્સ દૂર કરી લેવામાં આવ્યા છે। તાલુકાના કાંઠાલ વિસ્તારના 24 ગામોને એલર્ટ રહેવા માટે તાકીદ કરાઈ છે। ખાસ તો દરેક ગામમાં તલાટી અને પોલીસને જવાબદારી સોંપાઈ છે। 3 ગામ દીઠ નાયબ મામલતદાર વિસ્તરણ અધિકારીને ફરજ અપાઈ છે, તો મામલતદાર અને ટીડીઓને 12-12 ગામના ઇન્ચાર્જ બનાવી દેવાયા છે। અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે ડેન્જર સિગ્નલ નંબર 8 લગાવી દેવાયું છે। તાલુકામાં સાયકલોનના કારણે ઓછી નુકસાની અને જાનહાનિ થાય તે દિશામાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। એના સિવાયના ગામોની અંદર સ્થળાંતરની પ્રક્રિયા મોટાભાગે પતી ગઈ છે અને આપણે એમની પ્રાથમિક શાળાઓ અને ત્યાં રાખવામાં આવ્યું છે। અત્યારે જ હું નિમણી વાંડ, ભરવાંડ અને ત્યાં જઈને આવ્યો છું, તો ત્યાં આપણી પ્રક્રિયા ચાલુ છે। ભગોડી વાંડ, વાલાવારી વાંડની અંદર પણ આપણી જે સ્થળાંતરની પ્રક્રિયા છે એ પતી ગઈ છે। આ રીતે અલગ અલગ ગામોમાં ચાલી રહી છે। એના સિવાય તંત્ર દ્વારા અત્યારે જે આશ્રય સ્થાનો છે ત્યાં જમવાની, રહેવાની, પાણીની બધી જે વ્યવસ્થા છે તે જોવડાવી લીધી છે। આપણે ત્યાં 3 કોવિડ કેર સેન્ટર છે, તો ત્યાં ડીજી સેટની વ્યવસ્થા થઈ ગઈ છે। ત્યાં ઇમરજન્સી પાવર સપ્લાય ન બગડે, ત્યાં ઓક્સિજનના જેટલા પૂરતા, જો એક દિવસ સુધી પણ ઓક્સિજન ન મળે આપણને, જો ડિસ્ટર્બ થાય તો પણ આપણે ચાલી શકીએ એટલો ઓક્સિજનનો જથ્થો કરી લીધો છે। પાવર સપ્લાય બાબતે જે પણ જર્જરિત પાવર પોલ્સ હતા ને એ બધા ઉતારી લીધા છે। એના સિવાય દરેક ગ્રામ પંચાયતો દ્વારા જે હોર્ડિંગ પડી અને નુકસાન થઈ શકે છે એ આપણે દૂર કરાવી લીધા છે। અને આપણું જે જખૌ બંદર છે એને અત્યારે 8 નંબરનું ડેન્જર લેવલનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે, જે બતાવે છે કે અત્યારે આપણી સ્થિતિ થોડીક ચિંતાજનક છે। તો હું અબડાસાના દરેક લોકોને વિનંતી કરીશ, અને એના સિવાય જે કાંઠા વિસ્તારના ગામો છે હું નામ સાથે કહીશ, જખૌ બંદર, નિમણી વાંડ, પિંગલેશ્વર મંદિર, છછી, મોહાડી, ભારાવાંડ, આશીરાવાંડ, દરાડવાંડ, વાલાવારી વાંડ, અખરી મોટી, ભગોડી વાંડ, ધ્રુવઈ, રાપરગઢ, સિધોડી મોટી, કોસા, સુથરી, ચરોપડી મોટી, કમંડ, લઠેડી, કેરવાંડ, બુડિયા, ગોલાઈ, ખુડા અને કડુલી, આ જે ગામો છે એ ગામના લોકો વધુ સતર્ક રહે। 0-3 કિલોમીટરની અંદર જે ગામો આવે છે એ લોકો એમને વધુ ધ્યાન રાખે, જેથી કરીને આપણે આ ઓછામાં ઓછી જાનહાનિ અને માનહાનિ કરી શકીએ। રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, અબડાસા, કચ્છ।